બોટાદ શહેરની મધ્યમાં વહેતી ઉતાવરી નદી અને મધુ નદીના પટમાં વહી રહે છે ઘટરના ગંદા પાણી બાર વર્ષથી તંત્ર ઘટર બનાવવાના નામે ખર્ચા કરે છે પરંતુ બોટાદની પ્રજાને ગટરની દુર્ગંધથી મુક્ત થઈ શકી નથી નદી એટલે ખરખર વહેતું પાણી એવી આપણા માનસ પર કલ્પના ચિત્ર ઉપસી આવે છે પરંતુ બોટાદની નદી કંઈક અલગ પ્રકારની છે બોટાદ શહેરની મધ્યમાં વહેતી મધુ નદી અને ઉતાવરી નદી એમ બે નદીઓના પટ આવેલા છે આ નદીમાં સમગ્ર બોટાદ શહેરના ગટરોના પાણી ઠલવાય છે જે બોટાદ શહેરની મધ્યમાં વહેતા જોવા મળે છે જેના કારણે સમગ્ર બોટાદ શહેરમાં ભયંકર મચ્છરનો ઉપદ્રવ સાથે બોટાદની અંદર પ્રવેશતા જ વાસ મારતી ગટરના ગંધાતા પાણીની દુર્ગંધે બોટાદ શહેરની જનતા ત્રસ્ત થઈ ગઈ છે બોટાદને મરેલા ધારાસભ્ય સૌરભ પટેલ દ્વારા બાર વર્ષ પહેલાં અંડરગ્રાઉન્ડ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ આજે વર્ષો વીતી ગયા છતાં બોટાદની આ બે નદીઓ ગટરના દુર્ગંધ મળતા પાણીથી મુક્ત થઈ શકી નથી જેના કારણે બોટાદમાં સૌથી મોટો વ્યવસાય દવાખાનાઓનો વિકસ્યો છે શહેરમાં રહેતા લોકો બાળકો બીમાર પડે છે અને દવાખાનાઓ વ્યવસાય ધમધુકાર ચાલે છે પરંતુ રોજગારી નહીં આપી શકતું તંત્ર ગરીબ લોકોને મોટા ખર્ચામાં ઉતારી દે છે ત્યારે દરેક ચૂંટણીમાં વિકાસના ગાણા ગાતા નેતાઓ ફરી પાછા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ વિકાસની વાતો કરતા નીકળી પડ્યા છે પરંતુ આ અંડરગ્રાઉન્ડ ગટર યોજનાનું કામ ક્યારે અને કોણ પૂરું કરાવે છે તે જોવું રહ્યું ઉમેશ ગુરાવા જેડટી પી બોટાદ